સુરતમાં કોરોનાને કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે। આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ કરાય છે। સાથે જ હીરાના કારખાનામાં પ્રોડક્શન વધારવા માટે ઘંટી પર એકની જગ્યાએ બે કારીગરો કામ કરે તેવી માંગ કરવામાં આવી છે। કોરોનાના સંક્રમણ વધતા હીરા કારખાના બંધ કરાયા હતા। હીરા ઉદ્યોગમાં કેસ વધતા હીરા ઉદ્યોગ નહિવત પ્રમાણમાં ચાલી રહ્યો છે। 31 જુલાઈ બાદ હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। સંક્રમણથી બચવા માટે SOP પણ તૈયાર કરાઈ છે। મોટાભાગના રત્નકલાકારોને માર્ચ માસથી શરૂ થયેલા લોકડાઉનને કારણે હજુ સરખું કામ મળતું નથી। હીરા ઉદ્યોગને આજ દિન સુધી પૂરતો વેપાર મળી શક્યો નથી। એવામાં કોરોના સંક્રમણને પગલે જૂન માસથી 31 જુલાઈ સુધી ઘણી બજારો બંધ રહેવાની ફરજ પડી છે। પાલિકા દ્વારા જાહેર થયેલી SOP પ્રમાણે હીરા બજાર અને કારખાનાઓ કાર્યરત કરવાનો સમય 2 થી 6 એમ 4 કલાકનો કરાયો હતો, પરંતુ ઉદ્યોગકારો દ્વારા સવારે 10 થી સાંજે 6 સુધી કરવાની માંગ કરવામાં આવી છે। 1 ઓગસ્ટથી ફરીથી ઉદ્યોગ ધમધમતો થાય તેવી આશા GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે ઉદ્યોગકારો દ્વારા સમયમાં ફેરફાર કરી ડાયમંડ માર્કેટ કારખાનાઓ શરૂ કરવા માટેની માંગ કરાઈ છે। સાથે કારખાનામાં 1 ઘંટીમાં 2 રત્નકલાકાર બેસાડવા માટે અને સમય વધારવા સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેથી આવનારી 1 ઓગસ્ટથી હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થશે તેવી આશા સેવવામાં આવી રહી છે। લોકડાઉન ખુલતા પછી સુરત મહાનગરની અંદર 2 મેઇન ઉદ્યોગો ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ હતી અને સ્ટાર્ટ થતાં તે મહાનગરની અંદર COVID-19ના કેસો રત્નકલાકારોનો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓના કેસોમાં સંખ્યામાં વધારો થતાં સુરત મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબે 31 જુલાઈ સુધી લોકડાઉન અને ક્વોરન્ટાઇન વિસ્તારો ડિક્લેર કરેલા। આના કારણે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી એની ઉપર ખૂબ મોટો કંટ્રોલ આવી ગયો। હવે જ્યારે 1 ઓગસ્ટે આ બધું જ લોકડાઉનમાંથી મુક્તિ મળવાની છે ત્યારે અમારી એ પણ માંગણી છે કે મહિધરપુરા જે હીરા બજારનો 2 થી 6નો ટાઈમ છે એ 10 થી 6નો ટાઈમ કરવો જોઈએ, કારણ કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં અને અત્યારે જે પ્રમાણે બજાર ચાલે છે નોર્મ્સના કારણે એના કારણે અત્યારે બજારના COVID-19ના કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ મેન્યુફેક્ચરિંગ માટે જે 1 ઘંટી ઉપર 1 વ્યક્તિને બેસાડવાનો જે આદેશ હતો એ 1 ઓગસ્ટ પછી 1 ઘંટી ઉપર 2 લોકોને જો બેસાડવામાં આવે તો પ્રોડક્શન ઓફ કોસ્ટમાં પણ ખૂબ મોટો ઇફેક્ટ આવશે અને આના કારણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ડાયમંડ પોલિશની પ્રાઇઝિંગની અંદર પણ અત્યારે જે પ્રોડક્શન ઓફ કોસ્ટ વધારે હોવાને કારણે કોસ્ટિંગ પણ વધારે ઊંચી આવે છે અને વેચવામાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે। પરંતુ 1 ઓગસ્ટ પછી અમારી નમ્ર રિક્વેસ્ટ છે કમિશનર સાહેબને કે 1 ઘંટી ઉપર 2 લોકોને બેસાડવાની જો પરમિશન આપે તો ખૂબ મોટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રાહત થશે।